નમસ્કાર. ગુજરાત પર ખતરો છે, ખતરો છે એવી વાત કરી રહ્યા છીએ. કેમ ખતરો છે? તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને સાથે અરબ સાગરમાં બનેલી સિસ્ટમ બંને જ્યારે એક સાથે એક મજબૂતાઈથી ભેગા થઈ અને પછી આગળ વધી રહી છે, ત્યારે સિસ્ટમ ઓલમોસ્ટ ગુજરાત પરથી પસાર થઈ અને અત્યારે કચ્છ ઉપર છે, પણ તેની સ્થિતિ છે ત્યાં સ્થિર થઈ ગઈ છે. કચ્છ ઉપરથી એકદમ મંદ જે કહેવાય એ ગતિમાં આગળ વધી રહી છે સિસ્ટમ, અને જેટલી વધારે ત્યાં રહેશે એટલું વધારે ખતરો ત્યાં રહેવાનો છે. કચ્છ પર અત્યારે સિસ્ટમ છે અને એ સિસ્ટમની અસર ભયાનક જોવા મળી રહી છે. હવામાન વિભાગ પણ સતત 3 કલાકની પોતાની જે આગાહી છે એમાં કહે છે કે કચ્છ, રાજકોટ અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરવાળો જે પટ્ટો છે એ આખા બધા જ વિસ્તારોમાં ખૂબ વરસાદ પડવાનો છે. 3 કલાક એ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે રહેવાનો છે. હવામાન વિભાગે જે 3 કલાકની લેટેસ્ટ આગાહી કરી છે એ પ્રમાણે પહેલા મેપ જોઈએ તો આ ભુજની આસપાસ સૌથી વધારે જે કહેવાય સિસ્ટમની અસર થતી દેખાય છે. આખા વાદળો છે બધા જ, અને હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરી રહ્યું છે એ પ્રમાણે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોમાં 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એટલે કે ખૂબ ભારે એ કહેવાય કે એક દિશામાં પવન ફૂંકાવાનો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છને ગમરોળી નાખવાનો છે. સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં રહેવાનો છે? તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. લાઇટ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, એટલે કે ગાજવીજ સાથેનો આ વરસાદ રહેવાનો છે. 3 કલાકની આગાહી એ ડરામણી આગાહી છે, કારણ કે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે 36 કલાક એ ગુજરાત પર ખૂબ ભારે હતા અને હવે 36 કલાકમાંથી અત્યારે સ્થિતિ જોઈએ તો હજુ પણ એ જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ ગુજરાતના કચ્છ પર છે. કચ્છ પર એ સ્થિર થઈ ગઈ છે, એકદમ મંદ ગતિથી આગળ વધી રહી છે. સિસ્ટમ જો આગળ વધે છે ઝડપથી તો ગુજરાત પર અસર થોડી ઓછી થશે. અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ થઈ છે. મહાનગર હોય કે પછી ગામડા હોય કે બીજી કોઈ જગ્યા હોય, બધી જ જગ્યાએ પરિસ્થિતિ જેવી છે એવી જ છે અત્યારે, કારણ કે છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં ખૂબ વરસાદ પડ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રનો હવે વારો આવ્યો છે, કારણ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને એવું કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી ચૂક્યો છે, પણ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવે આગળના 3 કલાક જે છે એ ખૂબ ભારે વરસાદ પડવાનો છે, તો કામ વગર તમે ઘરની બહાર ન નીકળતા અને સાવચેત રહેજો. નમસ્કાર.